સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા લોકોને કોરોના વિરોધી વેક્સિન આપવાની શરૂઆત કરી દીધી છે, ત્યારે ડીસામાં આજે અર્બન હેલ્થ સેન્ટર પર મોટી સંખ્યામાં યુવાઓ વેક્સિન લેવા માટે ઉમટી પડ્યા હતા. કોરોના વિરોધી રસીની ભારતમાં ખૂબ જ માંગ વધી ગઈ છે અને કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલાં ભારતમાં તમામ લોકોને વેક્સિનના ડોઝ આપી શકાય તે માટે સરકાર દ્વારા પણ વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે યુવાનોની, તો છેલ્લા ઘણા સમયથી કોરોના વિરોધી વેક્સિનને લઈ યુવાઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, પરંતુ વેક્સિનનો પૂરતો સ્ટોક ના હોવાને લીધે સરકાર દ્વારા માત્ર 45 વર્ષ કરતાં વધારે ઉંમર ધરાવતા લોકોને જ વેક્સિન આપવામાં આવી રહી હતી અને હવે 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવતા વેક્સિન સેન્ટર પર મોટી સંખ્યામાં યુવાઓ વેક્સિન લેવા માટે પહોંચી રહ્યા છે. વેક્સિન લેવા આવતા યુવાનોને સ્થળ પર જ ઓનલાઈન નોંધણી કરવામાં આવે છે અને ત્યારબાદ વેક્સિન આપવામાં આવી રહી છે. વેક્સિનેશન દરમિયાન સરકારની ગાઈડલાઈનનો ભંગ ના થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ઉપરાંત માસ્ક પહેરીને વેક્સિન લેવા આવવાની અપીલ કરવામાં આવી રહી છે. અત્યારે ડીસા અર્બન સેન્ટર 1ની અંદર વેક્સિનેશન ચાલુ કરેલું છે, જે સરકારી નીતિનીઓ પ્રમાણે ચાલે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરતા પ્રમાણમાં પાલન કરવામાં આવે છે. માસ્કનું પણ એટલું પણ મહત્ત્વ આપવામાં આવે છે કે દરેક માસ્ક પહેરીને આવે. અહીંયા વેક્સિનેશન 18+નું તમામ ચાલુ થઈ ગયેલું છે. એ વેક્સિનેશનની અંદર અમારા તમામ સ્ટાફ કામે લાગેલ છે અને બધાને રજિસ્ટ્રેશન કરાવી અને પછી જ વેક્સિનેશન આપવામાં આવે છે અને બહુ વેક્સિનેશન માણસોનો સપોર્ટ સારો મળી રહે છે. વેક્સિનેશન લેવા માટે બધા માણસો અહીંયા આવે જ છે. અત્યારે કોરોના વિરોધી રસીને લઈ યુવાઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં આ ગતિથી વેક્સિનેશનની કામગીરી ચાલુ રહેશે તો આગામી સમયમાં કોરોનાને સંપૂર્ણ નાબૂદ કરવામાં સફળતા મળી રહેશે. અને અત્યારે લોકો જેટલી જાગૃતિ વેક્સિનને લઈ દર્શાવી રહ્યા છે તેટલી જ જાગૃતિ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં દર્શાવી તે પણ એટલું જ જરૂરી છે.